નર્મદા જિલ્લાના શહેરી મથક એવા રાજપીપળામાં ધોધમાર વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. નર્મદા જિલ્લાના સાગબાડા, દેડિયાપાડા, તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું હતું. નર્મદા જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. તમામ તાલુકાઓમાં આજે સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને નર્મદાના નાંદોડ તાલુકાના લાછરસ ગામે ધોધમાર વરસાદ વરસતા બેટમાં ફેરવાઈ ગયું હતું. આ ગામમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. લાછરસ ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ગામમાં ગાડીઓ પણ તણાઈ જવા પામી હતી. આ ગામોમાં ઘરોમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે નાંદોડના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ લાછરસ પહોંચ્યા હતા. ગામમાં પાણી ફરી વળતા ગામનો રસ્તો બંધ કરાયો હતો. ધારાસભ્ય જાતે નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી મદદરૂપ થવા પ્રયાસો હાથ ધરી રાહત બચાવની કામગીરી કરવા તંત્રને ટકોર કરી હતી. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. 5-6 ઇંચ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ દેડિયાપાડાના ગારડા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવો બનેલ મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. અહીં પૂરની પરિસ્થિતિને કારણે નોકરિયાતો વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. ખાસ કરીને ગારડા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ સર્જાઈ છે. નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટીમાં પણ સતત વધારો થતા ડેમ સત્તાવાળાઓએ એલર્ટ થઈ ચાપતી નજર રાખી રહ્યા છે. ભારે વરસાદના કારણે નર્મદામાં ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ઉપરાંત રાજપીપળા, વડિયા ગામ તેમજ આસપાસના નાના મોટી સોસાયટીઓ જેવી કે રોયલ સનસિટી સોસાયટી તેમજ સત્યમનગર સોસાયટીમાં હાલ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. લોકોના ગણમાં પાણી ઘૂસ્યા હતા. લાછરસ ગામમાં પાણી ઘૂંટણ સમા ભરાતા તેના નિકાલ માટે લોકોએ જહેમત ઉઠાવતા નજરે પડ્યા હતા. ખાસ કરીને ગામમાં પાણી ફરી વળતા પશુઓની દયનીય સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ નાંદોડ તાલુકાના માંગરોળ ગામમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે પાણી ગામમાં ઘરોમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. માંગરોળ ગામ તરફ જવાના રસ્તામાંનું નાળું પણ તૂટ્યું હતું, તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલ રસ્તાને એક મહિનો પણ થયો નથી. એ રસ્તા એક સાઈડથી તૂટી પડ્યા હતા. વરસાદે આ તકલાદી કામોની પોલ ખોલી નાખી હતી, જેના કારણે ગામોના સંપર્કો પણ તૂટ્યા હતા. આજ સવારથી વરસાદ પડી રહ્યો છે. આ રોયલ સન સિટીની આજુબાજુની બધી સોસાયટીઓમાં ગૂંઠણ પાણી ભરાઈ રહ્યું છે. જો અવનવો વરસાદ પડશે તો દરેક સોસાયટીના ઘરમાં પાણી ભરી શકે તેવી શક્યતાઓ છે. આજ સવારથી આ તાલુકામાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. આ સિઝનનો ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. તેમાં વરસાદથી ઘૂંટણ ઘૂંટણ સુધી પાણી અને આવડ જવાવાળા રસ્તામાં તકલીફ પડી રહી છે. અને સોસાયટીઓને જો અંધી વધારે વરસાદ પડશે તો ઘર લગીન પાણી પચી શકે એવી સમસ્યાઓ થઈ રહી છે.